નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય હિન્દીમાં પ્રકરણ નંબર 8 સુધામૂર્તિ. પ્રકરણ 8ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ મેળવીશું. પ્રશ્ન નંબર 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે નીચે દિયે ગયે વિકલ્પો મેં છે સહી વિકલ્પ ચુનકર ઉત્તર લિખીએ. જેમાં સવાલ નંબર 1, સુધા કુલકર્ણીને અપની પઢાઈ કિસ ક્ષેત્ર મેં કી થી? અ કોમ્પ્યુટર વિજ્ઞાન, બ ઓટોમોબાઈલ વિજ્ઞાન, ક સિવિલ એન્જિનિયરિંગ, ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તેનો જવાબ થશે વિકલ્પ અ, કોમ્પ્યુટર વિજ્ઞાન. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 છે, કિસ કંપની કે વિજ્ઞાન મેં લિખા હતા કે મહિલા ઉમેદવાર આવેદન ન કરે? ટેલ્કો, ઇન્ફોસિસ, વિડીયોકોન કે સેમસંગ. તેનો જવાબ થશે વિકલ્પ અ, ટેલ્કો. સવાલ નંબર 3, વિજ્ઞાપન સે કિસ પ્રકાર કા ભેદભાવ સ્પષ્ટ હોતા થા? અમીર ગરીબ કા, મહિલા પુરુષ કા, ઊંચ નીચ જાતિ કા, કુશલતા અકુશલતા કા. તેનો જવાબ થશે વિકલ્પ બ, મહિલા પુરુષ કા. ત્યાર પછી સવાલ નંબર 4, સુધા કુલકર્ણી કો સાક્ષાત્કાર કે લીએ કહાં બુલાયા ગયા? મુંબઈ, પૂના, કલકત્તા, અહેમદાબાદ. તો એનો જવાબ આવશે વિકલ્પ બી, પૂના. ત્યાર પછી સવાલ નંબર 5, લેખિકા સુધામૂર્તિ કો 2002 મેં વુમન ઓફ ધ યર કા પુરસ્કાર કિસને દિયા? કર્ણાટક રાજ્ય સરકાર, ઉડીસા સરકાર, FM રેડિયો, ઇન્ફોસિસ ફાઉન્ડેશન. તો એનો જવાબ થશે FM રેડિયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર લિખીએ. એમાં સવાલ નંબર 1 છે, ટેલ્કો કંપની કા વિજ્ઞાપન કિસ પદ કે લીએ થા? તો એનો જવાબ, ટેલ્કો કંપની કા વિજ્ઞાપન ઇન્જિનિયર કે પદ કે લીએ થા. ત્યાર પછી સવાલ નંબર 2, વિદેશ જાકર સુધા કિસ ક્ષેત્ર મેં પઢાઈ કરના ચાહતી થી? તો એનો જવાબ, વિદેશ જાકર સુધા કોમ્પ્યુટર વિજ્ઞાન કે ક્ષેત્ર મેં પઢાઈ કરના ચાહતી થી. ત્યાર પછી સવાલ નંબર 3, વિજ્ઞાપન કી અંતિમ પંક્તિ પઢકર સુધા કે મન મેં ક્યાં વિચાર આયે? તો એના જવાબમાં આપણે લખી શકીએ, ટેલ્કો વિજ્ઞાપન કી અંતિમ પંક્તિ પઢકર સુધા કે મન મેં વિચાર આયા કે યહ તો સ્ત્રી પુરુષ કે બીચ અસમાનતા કી બાત હૈ, ઇસ ભેદભાવ કો સહના ઉસકે બસ કી બાત નહીં હૈ, વહ ઇસકા ડટકર વિરોધ કરેંગી, કંપની કા વિજ્ઞાપન એન્જિનિયર કે પદ કે લીએ થા. સવાલ નંબર 4, વૃદ્ધ સજ્જન ને સ્નેહમયી વાણી મેં સાક્ષાત્કાર કે સમય સુધા સે ક્યાં કહા? તેના જવાબમાં આપણે લખી શકીએ, વૃદ્ધ સજ્જનને સ્નેહમયી વાણી મેં સાક્ષાત્કાર કે સમય ક્ષુદાસે કહા કે યહાં ફેક્ટરી મેં મુખ્ય કાર્યસ્થળ પર કિસી મહિલા કી નિયુક્તિ નહીં કી જાત, અતઃ આપકો અનુસંધાન શાલાઓ મેં જાકર કાર્ય કરના ચાહીએ. સવાલ નંબર 5, સુધા કુલકર્ણીને કિસસે શાદી કી? તો એના જવાબમાં, સુધા કુલકર્ણીને નારાયણ મૂર્તિ સે શાદી કી. પ્રશ્ન નંબર 6, ઇન્ફોસિસ ફાઉન્ડેશનને કર્ણાટક કે સરકારી સ્કૂલો કે લીએ ક્યાં ક્યાં? તેના જવાબમાં આપણે લખી શકીએ, ઇન્ફોસિસ ફાઉન્ડેશનને કર્ણાટક રાજ્ય કે સભી સરકારી સ્કૂલો મેં એક એક કોમ્પ્યુટર કી યોજના બનાવી ઓર ઉસે કાર્યરૂપ દિયા. સવાલ નંબર 7, સુધામૂર્તિ મહિલાઓ કી સફળતા પર ક્યાં કહ ઉઠી? તેના જવાબ, સુધામૂર્તિ મહિલાઓ કી સફળતા પર કહ ઉઠી કે ઉનકા માર્ગ કઠિન અવશ્ય હૈ કિંતુ ઉસ પર ઉન્હે ચલના જરૂરી હૈ. ત્યાર પછી સવાલ નંબર 3, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 2-3 વાક્યો મેં લિખીએ. એમાં છે સવાલ નંબર 1, ટેલ્કો વિજ્ઞાપન મેં ચોંકાને વાલી ક્યાં બાત થી? તો એના જવાબમાં આપણે લખી શકીએ, વિજ્ઞાપન પ્રસિદ્ધ ઓટોમોબાઈલ કંપની ટેલ્કો કો યોગ્ય ઓર પરિશ્રમી એન્જિનિયરો કી આવશ્યકતા કે બારે મેં થા, જિસમે અંતિમ પંક્તિ મેં છોટે છોટે અક્ષરોમાં લિખા થા મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે, ટેલ્કો કે વિજ્ઞાપન મેં યહ ચોંકાને વાલી બાત થી. ત્યાર પછી સવાલ નંબર 2, ક્ષુદાને સ્ત્રી પુરુષ કે ભેદભાવ કે લીએ ક્યાં નિશ્ચય કિયા? તેના જવાબમાં આપણે લખી શકીએ, ક્ષુદાને વિજ્ઞાપન મેં છોટે છોટે અક્ષરો મેં મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે વાક્ય પઢા તો યહ બાત ઉન્હે પચી નહીં, ઉન્હોને નિશ્ચય કિયા કે વે ટેલ્કો કંપની કે સર્વોચ્ચ અધિકારી કો સૂચિત કરેંગી કે ઉનકી કંપની મહિલાઓ કો ઇસ પ્રકાર કા અન્યાય કર રહી હૈ. ત્યાર પછી સવાલ નંબર 3, સુધા ઓર નારાયણ મૂર્તિને ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા ક્યાં ક્યાં કાર્ય કીએ? તો એના જવાબમાં આપણે લખી શકીએ, સુધા ઓર નારાયણ મૂર્તિને ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા સામાજિક વિકાસ, સમાજ સુધાર તથા રાહત કાર્ય કે અનેક કાર્ય કીએ
उन्होंने सरकारी स्कूलों में एक एक कंप्यूटर और लाइब्रेरी योजना को कार्यरूप दिया। अनेक अस्पतालों को चिकित्सा उपकरण उपलब्ध कराए। उनके शहरों में चिकित्सा सहायता दी और राहत कार्य करवाए। उनके गांव में कंप्यूटर वितरित किए, स्कूली इमारतें बनवाई तथा विद्यार्थियों को छात्रवृत्तियाँ दी। ત્યાર પછી સવાલ નંબર ચાર, કર્ણાટક સરકાર તથા અન્ય સંસ્થાઓ દ્વારા સુધા કો કિન પુરસ્કારો સે સન્માનિત કિયા ગયા? તેના જવાબ, સુધા મૂર્તિ કો ઉનકે કાર્યો કે લિયે અનેક પુરસ્કાર દિયે ગયે। કર્ણાટક સરકાર તથા અન્ય સંસ્થાઓ દ્વારા સુધા કો કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર, ઓજસ્વિની પુરસ્કાર, મિલેનિયમ મહિલા શિરોમણી પુરસ્કાર, વુમન ઓફ ધ યર તથા રાજ્યલક્ષ્મી આદિ પુરસ્કાર દિયે ગયે। ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, નિમ્નલિખિત પ્રશ્નો કે ચાર પાંચ વાક્યો મેં ઉત્તર લિખીએ, જેમાં સવાલ નંબર એક, સાક્ષાત્કાર મેં સુધા ને અપની દ્રઢતા કા પરિચય કેસે કરાયા? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે સાક્ષાત્કાર મેં કાફી તકનીકી પ્રશ્ન પૂછે ગયે થે ઓર સુધા મૂર્તિને ઉનકે સહી સહી ઉત્તર દિયે થે, પર એક બુઝુર્ગ સજ્જન ને કહા કે યહાં ફેક્ટરી મેં મુખ્ય કાર્યસ્થળ પર મહિલાઓ કી નિયુક્તિ નહીં હોતી। ઉનકા ઉત્તર સુનકર સુધા ને દ્રઢતાપૂર્વક કહા કે આપકો કહી ના કહી સે તો શરૂઆત કરની હોગી, વરના આપકી ફેક્ટરી મેં કભી ભી કોઈ મહિલા કામ નહીં કર પાયેગી ઓર સુધા કો ઉસ કંપની મેં એન્જિનિયર કે પદ પર નિયુક્ત કર દિયા ગયા। ત્યાર પછી સવાલ નંબર બે, સુધા કે સ્થાન પર આપ હોતે તો ક્યાં કરતે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે આજ કી નારી પ્રાચીન કાલ કી નારી નહીં રહ ગઈ હૈ। પ્રાચીન કાલ મેં મહિલાઓ કે લિયે વિભિન્ન કારણો સે શિક્ષા ઓર વિકાસ કે અવસર ઉપલબ્ધ નહીં થે। વહ પુરુષ પ્રધાન સમય થા, તબ મહિલાઓ કે લિયે બહુત કમ ક્ષેત્ર ઉપલબ્ધ થે, ઇસલિયે લોગો કી ધારણા બન ગઈ થી કી મહિલાએ કુછ નિશ્ચિત કાર્ય હી કર સકતી હૈ। આજ મહિલાઓ કે લિયે શિક્ષા, તકનીકી, રાજનીતિ, વ્યવસાય, વિજ્ઞાન આદિ હર ક્ષેત્ર ખુલે હે। પ્રત્યેક ક્ષેત્ર મેં મહિલાએ પુરુષો કે સાથ કંધે સે કંધા મિલાકર કાર્ય કર રહી હૈ। વે કાર્યાલયોમાં નિયુક્તિ સે લેકર શિક્ષિકા, વૈજ્ઞાનિક, વ્યવસ્થાપિકા, ઇન્જિનિયર, નેતા આદિ સભી રૂપો મેં અપના મહત્વ સિદ્ધ કર ચૂકી હૈ। ઇસીલિયે સુધા કે સ્થાન પર યદિ મેં હોતા તો કિસી મહિલા સંગઠન સે સંપર્ક કર કિસી ચેનલ પર બડે પૈમાને પર ડિબેટ આયોજિત કરતા તાકિ દેશ કી સભી શિક્ષિત યુવતીઓ કો અપને સાથ હોને વાલે ભેદભાવ કી જાણકારી હોતી ઓર ઇસ પ્રકાર કે નિયુક્તાઓ કી આંખે ખુલ જાતી। ત્યાર પછી સવાલ નંબર ત્રણ, સુધા મૂર્તિ મહિલાઓ કે લિયે કિસ પ્રકાર પ્રેરણા મૂર્તિ હે? તો એના જવાબમાં આપણે લખી શકીએ, સુધા મૂર્તિ એક સાહસી ઓર દ્રઢ સંકલ્પ વાલી મહિલા હૈ। વે સમાજ વિકાસ તથા સમાજ સુધાર કે પ્રતિ સમર્પિત હૈ। મહિલાઓ કે પ્રતિ અન્યાય ઉન્હે સહન નહીં હોતા। ટેલકો કી ઓર સે ઇન્જિનિયર કી આવશ્યકતા વાલે વિજ્ઞાપનને મહિલાઓ કે લિયે આવેદન ન કરને વાલે વાક્ય કે ખિલાફ ઉન્હોને આવાજ ઉઠાઈ ઓર ટેલકો મેં એન્જિનિયર કે પદ પર પહેલી મહિલા કે રૂપ મેં ઉનકી નિયુક્તિ હુઈ। इसके बाद उन्होंने अपने पति नारायण मूर्ति के साथ इन्फोसिस जैसी कंपनी की स्थापना की। वे इन्फोसिस फाउंडेशन की चेयरपर्सन बनी और इसके माध्यम से उन्होंने समाज विकास, लेखन, समाज सुधार, शिक्षा, चिकित्सा, गरीब छात्रों की सहायता, स्कूलों की इमारतों का निर्माण जैसे अनेक कार्य किए। उन्हें अनेक पुरस्कारों से सम्मानित किया गया है। इस प्रकार सुधा मूर्ति महिलाओं के लिए प्रेरणा मूर्ति बन गई है। ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, જેની સૂચના છે, નિમ્નલિખિત શબ્દો કે પર્યાયવાચી શબ્દ દીજીએ। પહેલું પરિસર, તો એનો પર્યાયવાચી શબ્દ થશે પ્રાંગણ। બીજું શરૂઆત, તો આરંભ। મહેનત, તો પરિશ્રમ। પછી સુખા, તો અકાલ। ત્યાર પછી અનુસંધાન, તો એનું પર્યાયવાચી શબ્દ થશે પડતાલ। પુરસ્કાર, તો ઇનામ। પ્રશ્ન નંબર છ, નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ દીજીએ। પહેલું છે આવશ્યક, તો એનો વિલોમ શબ્દ થશે અનાવશ્યક। સૌભાગ્ય, તો દુર્ભાગ્ય। ઉપસ્થિતિ, તો અનુપસ્થિતિ। ત્યાર પછી સજ્જન, તો દુર્જન। ત્યાર પછી અપના, તો પરાયા। ઉચ્ચ, તો નિમ્ર। અધિકતમ, તો ન્યૂનતમ। ત્યાર પછી પ્રશ્ન નંબર સાત, નિમ્નલિખિત શબ્દો કી ભાવવાચક સંજ્ઞાએ બનાવીએ। તો એમાં પહેલું છે અધિક, તો એની ભાવવાચક સંજ્ઞા થશે અધિકતા। સફળ, તો સફળતા। આવશ્યક, આવશ્યકતા। અસમાન, અસમાનતા। પુરુષ, પુરુષત્વ। સ્ત્રી, તો સ્ત્રીતત્વ। ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ, જેની સૂચના છે, નિમ્નલિખિત મહાવરો કે અર્થ દેકર વાક્ય પ્રયોગ કીજીએ। જેમાં પહેલું છે ફૂલા ન સમાના,
તો એનો અર્થ થશે અત્યંત પ્રસન્ન હોના. તો એનો વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે પરીક્ષા મેં અવ્વલ આને પર અનુજ કા હૃદય ફૂલાના સમાયા. ત્યાર પછી બીજું છે બાત ન પચના, તો એનો અર્થ બાત ગલે ન ઉતરના. તો એનો વાક્ય પ્રયોગ સ્વાસ્થ્ય ઠીક રખને કે લીએ લંબે સમય તક ઉપવાસ રખને કી બાત મરીજ કો ન પચી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નિમ્નલિખિત કહાવત કા અર્થ સમજાઈએ, જેમાં પહેલું છે દિન દુની રાત ચોગુની. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.